તાજેતરમાં અમદાવાદથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ગતરોજ જે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેને લઈને હાઈકોર્ટમાં તેના પરિણામને લઈને કે જે મતગણતરી આવતીકાલે 23 ફેબ્રુઆરીને રોજ થવાની છે ત્યારે 6 મહાનગરપાલિકાની મતગણતરી કાલે થશે। હાઈકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો લાગ્યો છે। આવતીકાલે જ તમામ મહાનગરપાલિકાની મતગણતરી થશે ત્યારે કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી કે એક જ દિવસે ચૂંટણીનું એટલે કે મતગણતરી એક જ દિવસે કરવામાં આવે બધી ચૂંટણીનું, ત્યારે હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ અરજી નામંજૂર કરી છે। એક જ દિવસે જે મતગણતરી કરવાનો મામલો હતો તેને લઈને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કાલે મતગણતરી હોવાથી નિર્ણય ન લઈ શકાય તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું હતું, ત્યારે આવતીકાલે જ 6 મહાનગરપાલિકાનું પરિણામ એટલે કે મતગણતરી થશે અને પરિણામ સામે આવશે અને પંચાયતોની મતગણતરી તારીખ 2 માર્ચને રોજ જ થશે। તમને ફરી એકવાર જણાવી દઈએ કે 6 મહાનગરપાલિકાની મતગણતરી કાલે થશે। જેવી રીતે ગતરોજ 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું ત્યારે આવતીકાલે એટલે કે 23 ફેબ્રુઆરીએ મતગણતરી છે 6 મહાનગરપાલિકાઓની, ત્યારે હાઈકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો લાગ્યો છે। આવતીકાલે જ તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું મતગણતરી થશે ત્યારે એક જ દિવસે જે મતગણતરી કરવાનો મામલો હતો જેને લઈને કોંગ્રેસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં સૌપ્રથમ, ને ત્યારબાદ હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પણ અરજી નામંજૂર કરી કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। કાલે જ મતગણતરી હોવાથી નિર્ણય ન લઈ શકાય તેવી સુપ્રીમ કોર્ટનું કહેવું હતું અને કાલે આવી જશે 6 મહાનગરપાલિકાઓનું પરિણામ, જી હા, અને પંચાયતોની મતગણતરી તારીખ 2 માર્ચના રોજ થશે।